નમસ્કાર. આજે છે 12 ઓક્ટોબર. દિનવિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. શ્રોતા મિત્રો, આજના અંકમાં આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું રામ મનોહર લોહિયાજી વિશે, કે જેઓ શ્રીની આજે છે પુણ્યતિથિ. આવો શરૂ કરીએ આજનો આ દિનવિશેષ શ્રાવ્ય અંક. ડોક્ટર રામ મનોહર લોહિયાજી, એમનો જન્મ 23 માર્ચ 1910 ઉત્તર પ્રદેશના અકબરપુર શહેરમાં થયો. એમનું શરૂઆતનું શિક્ષણ અકબરપુર અને બનારસ એમ બે સ્થળેથી થયું અને ત્યાર પછી તેઓએ બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી વિદ્યાસાગર કોલેજ, વિદ્યાસાગર યુનિવર્સિટી કલકત્તામાંથી પ્રાપ્ત કરી અને એ પછી 1929 તેઓ જર્મનીમાં બર્લિન શહેરમાં આવેલ ફેડરિક વિલિયમ યુનિવર્સિટી, કે જે અત્યારે હમ્બલ યુનિવર્સિટી છે, ત્યાં અભ્યાસ અર્થે ગયા. ત્યાંથી તેમણે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી. એમનો વિષય હતો સોલ ટેક્સેશન ઇન ઇન્ડિયા, કે જે ગાંધીજીની સામાજિક આર્થિક નીતિ આધારિત છે. આ પછી તેઓ 1934 ભારતમાં આવ્યા અને મદન મોહન માલવિયાજીથી પ્રેરાય તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા. આ દરમિયાન તેમનો સંપર્ક ગાંધીજી સાથે થયો અને ગાંધીજીથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને આઝાદીની લડાઈમાં જોડાયા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં તો એમની વિશેષ કામગીરી છે, એ આપણે સૌ જાણીએ છીએ. અને એમને જેલવાસ પણ અનેક વખત થયો. નાસિકના જેલવાસ દરમિયાન એમનો પરિચય થયો લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથે, અને એ પરિચય પછી તો ખૂબ જ લાંબો ચાલ્યો અને તેઓએ બસ જીવન પર્યંત સાથે જ કામ કર્યું. આઝાદી પછી તેઓએ પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી છે. ક્યારેય તેઓ જવાબદારીથી ભાગ્યા નથી, એટલે કે તેઓએ 2 વખત ઉત્તર પ્રદેશમાંથી લોકસભાના નેતા તરીકે, લોકસભાના સભ્ય તરીકે નેતૃત્વ કર્યું હતું અને એમનું અવસાન 12 ઓક્ટોબર 1967 થયું. ભારત સરકારે એમને ખૂબ જ સન્માન આપ્યું છે. એની પ્રવૃત્તિની કેટલીક વિગતો આપણે જોઈએ તો, ફૈઝાબાદ અવધ યુનિવર્સિટી જે ફૈઝાબાદમાં આવેલી છે, આ અવધ યુનિવર્સિટીનું નામ ડોક્ટર રામ મનોહર લોહિયા યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. અને એ પછી લખનૌની જે યુનિવર્સિટી છે, લો નેશનલ યુનિવર્સિટી અને મેડિકલ યુનિવર્સિટી, આ બંને યુનિવર્સિટીનું નામ પણ ડોક્ટર રામ મનોહર લોહિયા યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. દિલ્હીની જે મુખ્ય હોસ્પિટલ છે, નવી દિલ્હી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ, એ પણ ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલ તરીકે ઓળખાય છે. આ એમના સન્માનમાં ભારત સરકારે કરેલ પ્રવૃત્તિની યાદી છે. તો આજે આપણા દિન વિશેષ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 99799993 અથવા તો ઇમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.